નાર્કોટિક્સના કેસમાં જામીન પર છૂટેલા આરોપીને પાસાનો હુકમ થતાં જ સુરત જિલ્લા એસઓજીની ટીમ દ્વારા તેને પકડી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં વરેલીના શાંતિનગર ખાતે રહેતો મૂળ ઝારખંડના બોકારોલનો નંદનલાલ દેવેન્દ્ર મહંતો બે અને બે હજાર બે અલગ અલગ ગુનામાં એનડીપીએસ એક્ટ ગાંજાના ગુનામાં પકડાયો હતો જે બંને ગુનામાં તેને કોર્ટ દ્વારા જામીન પણ મુક્ત કરવામાં આવ્યો હતો જોકે તે જામીન મુક્ત થયા બાદ પણ ગેરકાયદેસર ગાંજો કે નારોટિક્સ પદાર્થની વેચાણની પ્રવૃત્તિમાં લાગ્યો રહે તેવી સંભાવના હોય અને જાહેર વ્યવસ્થા તેમજ પ્રજાના જાહેર સ્વાસ્થ્યની જાળવણીમાં બાધકરૂપ પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોય સુરત જિલ્લા એસઓજી પોલીસ દ્વારા દસ્તાવેજી કાગળો સાથે પોલીસ મહાનિદેશ સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝની કચેરી ખાતે પાસા દરખાસ્ત કરવામાં આવી હતી જે દરખાસ્તના આધારે પોલીસ મહાનિદેશક દ્વારા નંદલાલને પાસા હેઠળ જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવતા મંગળવારના રોજ તેની અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો આ કામગીરી માટે એસઓજી પીઆઈ આનંદ બ્રહ્મભટ્ટને ઉપલા અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં નાર્કોટિક્સ બંદી દૂર કરવાની સૂચના આપેલ જેને આધારે ટીમ બનાવી હતી જેમાં સાથે અંબિકા પ્રસાદ જયેશ પ્રફુલભાઈ હેડ કોન્સ્ટેબલ દીપેશ હસમુખભાઈ જીતેન્દ્ર બળદેવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ આસિફ જાર ખાન ની ટીમ ની કામગીરી બજાવી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા